Tuhan sudah nana dia tiupnya, malam ya bayar berapa, sudah dengar nggak? Jadi, apalagi yang nabu program pesan kerjaan itu, emang guru nampre, serat aja samjhi sukiye, emang temen program bar, gunutan ane praman pesan kerjaan, temane 10-11 માં ગુણોત્તર બહુ અગત્યનો થયો છે એમાં ખાસ કરીને કુટ પ્રશ્નોમાં અહીંયા જે પ્રમાણમાં આપણે મેળવવાનું હોય છે ગુણોત્તર સાથે એ કેવી રીતે ગુણોત્તર મેળવવાતો હોય છે સમજ કેળવવા માટે થોડા પોઈન્ટ પણ લખ્યા છે કે પ્રથમ પોઈન્ટ છે ગુણોત્તર અને પ્રમાણમાં ગુણોત્તર એ ભાગાકાર દ્વારા દર્શાવાતી બે બાબતોની સરખામણી છે ગુણોત્તર એ ભાગાકાર દ્વારા હંમેશા ભાગાકાર કરવાનો આવશે દરેક દાખલામાં હવે વિચારો કે ભાગાકાર કરવા હોય તો શું જોઈએ સીધો પ્રશ્ન છે કરી આપ अवडे ने बराबर मैं एक थी 10 सुनती तो कंप्लीट जो कर दिया करता होए ये थी भी चाहो ना जो वो बात हुए वो जो पर एक थी 10 मां तो डायरेक्ट आठ पंचा पूछा हुए डायरेक्ट नौ अठ पूछ हुए तो सीधा नौ अठ बोलते हैं हमारे को अचार प्रश्न के लिए नौ ये का नौ नौ दो अठार नौ तेरी जीवी नौ तेरी जीवी जाए બીજો એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી છે કેટલામાં ભાગની છે એ દર્શાવતી સરખામણી એટલે ગુણોત્તર આ આના કરતા કેટલા ગણું છે અથવા આના કરતા કેટલા ભાગનું છે તમારી ઉંમર કરતા મારી ઉંમર 4 ગણી છે ગુણ્યા 4 તમારી 70 હોય તો 70 6 68 મારી થાય એ ગણું દર્શાવવા અથવા તો ભાગ આટલામાં ભાગ ચોથા ભાગનું સફરજન તમે ખાઈ શકો ગુણોત્તર માટે બંને માપના એકમ હંમેશા સરખા હોય એક કિલોમીટરમાં એક મીટરમાં એક રૂપિયામાં એક પૈસામાં એક ઉંમરમાં એક દિવસો એમ ને બંનેના એકમ સરખા હોય ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ કોઈ દિવસ શૂન્ય ના હોય નહીં તો ગુણોત્તરના માટે એટલે આ ખાસ અધ્યાય પ્રકરણ નંબર 12 તમને કે શૂન્ય ને દેખાય શૂન્ય અને આરામ અને ક્વોરન્ટાઇન કહેવાય શૂન્ય ને દેખાય ગુણોત્તર માટે અંશ અને છેદ એ સ્વરૂપે દર્શાવી છે ગુણોત્તર અને એમનો લખો તો જેમ અંશ જેમ છે એમ લખો ગુણોત્તરનું પદ હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવાય એ પાકી વાત છે 50 ના છેદમાં હોય તો જવાબ ના હોય ક્યારે 1 ના છેદમાં 2 એનો જવાબ છે કારણ કે 50 ના છેદમાં 100 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1 ના છેદમાં 2 હોય એટલે ઘડિયા કરો ક્રિયા કરવા પછીનું કારણ ક્રિયા કરી જવાબ હંમેશા અતિશક્ય ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી એટલે એકમ એક વર્ણ નહીં હવે આપણે આમ નહીં લખવું પડે કે આપેલ આવેલો જવાબ વર્ષમાં છે કે રૂપિયામાં છે કે મીટરમાં છે કે સેન્ટીમીટરમાં છે કે કિલોમીટરમાં છે કાંઈ નહીં એકમ જ થશે
તો ગુણોત્તરને કોઈ એકમ નથી ને છેલ્લો પોઈન્ટ છે ગુણોત્તર દર્શાવતી વખતે હંમેશા પહેલી સંખ્યા અંશમાં અને બીજી સંખ્યા છેદમાં લખાય ક્રમ બદલાવી ના શકે જેમ કે મેં બતાવ્યું વર્ગમાં 20 છોકરાઓને ગુણોત્તરમાં જો છોકરાઓની કુલ સંખ્યા ને છોકરીઓની કુલ સંખ્યા કીધી છે એટલે પહેલા છોકરાઓ શબ્દ પહેલા બાળકો તમારે લો ત્યાં તમે ફેરવી નાખો કે 20 છોકરાઓને બદલે 20 છોકરીઓ કરી નાખો 40 છોકરાઓ પર નાખો તો ન ચાલે એનો જો ઊંધો આવશે લખ્યું છે કે હંમેશા પહેલું એ અંશમાં બીજું જે વિગત આપ્યું એ હંમેશા છેદમાં દર્શાવવા તો ગુણોત્તર અને પ્રમાણ સહેલી રીતે આટલા પોઈન્ટથી આટલા પોઈન્ટની સમજ પડ્યું તો સહેલી રીતે આપણે જણાવીશું અઘરું નથી જેમ કે સમજવા માટે મેં બે ઉદાહરણ લીધા છે એમાં પહેલું ઉદાહરણ લઈએ કે વર્ગમાં 20 છોકરાઓ અને 40 છોકરીઓ છે 60 નો વર્ગ છે 60 વિદ્યાર્થીઓ એમાં 20 બાળકો છોકરાઓ છે અને 60 છોકરીઓ છે છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે એટલે આપેલી વિગત પહેલા બે પોઈન્ટમાં આપણે લખી નાખીએ કે અહીં છોકરાઓની સંખ્યા 20 અને છોકરીઓની સંખ્યા 40 છે છોકરાઓ જેમ છોકરીઓનો ગુણોત્તર આપણે ગોતવાનો છે છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર એમ લખ્યું બરાબર જબર છે દોરીને ઉપર લખવાનું છોકરાઓની કુલ સંખ્યા છેદમાં લખવાનું છોકરીઓની કુલ સંખ્યા ના છોકરાઓની કુલ સંખ્યા કેટલી 20 છોકરીઓની કુલ સંખ્યા કેટલી 60 હવે અહીંયા છે ઉદાહરણ છે એના માટે ગુસાઅ વડે ભાગવું પડે 20 અને 60 નો ગુસા મારા ખ્યાલથી 20 થાય કારણ કે 20 ના ઘડિયામાં 60 આવે એટલે 20 ને 20 વડે ભાગીએ ઘરના તો 60 ને મારે 20 વડે ભાગવું ઉપર 20 વડે ભાગ્યું એટલે નીચે હવે મારે 20 વડે ભાગવું પડે એટલે જવાબ આવશે જવાબ પછી પેલા કારણ લખી નાખ્યું 20 અને 60 નો ગુસાઅ 20 છે એટલે મતલબ 20 ને 20 વડે ભાગું તો 1 છેદ જે દોરો એ બરાબરની નિશાની સામે જોવો જોઈએ 60 ને 20 વડે ભાગું એટલે 3 20 3 60 થઈ ગયા તો ગુણોત્તર આપણને મળી ગયો 1 ના છેદમાં 3 એને જવાબમાં જેમથી એમ લખાય કે આમ છોકરાઓની સંખ્યા જેમ આ જેમની નિશાની 2.5 છોકરીઓની સંખ્યા બરાબર 1:3 એક ના છેદમાં 3 છે એટલે આમ 1:3 તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે ને સરળ બધાના પહેલા લખેલું છે એટલે ગુણોત્તર
તો બીજું ઉદાહરણ જોઈએ કેટલું ગુરુ છે. ગુણોત્તરમાં કઈ ગુરુ છે જ નહીં. આપણને રવિ એક કલાકમાં 6 કિલોમીટર ચાલે છે મોર્નિંગમાં, જ્યારે રોશન 1 કલાકમાં 4 કિલોમીટર અંતર ચાલે છે. રવિએ કાપેલ અંતર અને રોશને કાપેલ અંતરનો ગુણોત્તર શું હશે, કેટલો છે એ આપણે શોધવાનું છે. તો પહેલા જે આપણને વિગત આપી છે રવિ એક કલાકમાં અને બીજે છે રોશન, રોશને 1 કલાકમાં ત્યાં સુધી અલ્પ વિરામ લઈએ.